दोस्तों अपने टुवल એટલે આપણો જે ટુવલ હોય એના મદદથી આપણે પગના દુખાવાને મટાડવાનો છે। કઈ રીતે કસરત કરવી તમારો ટાઈમ બગાડે વગર જલ્દીથી તમને કસરત શીખવાડું છું એટલે તમે પણ અત્યારે અથવા આજે ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે તમે કરી લો। આના માટે પહેલા તો ટુવલને વ્યવસ્થિત આ રીતના તમારે એકદમ રાઉન્ડ કરવાનો છે, ગોળ વાળવાનો છે, આ રીતના કરવાનો છે। તમારા ઘરમાં જે પણ ટુવલ હોય અથવા કોઈ પણ ટુવલ ન લો તો કોઈ એવું કાપડ લો કે જે આ રીતના આટલું ઊંચું થઈ શકે, આનાથી થોડું નીચું હોય તો પણ ચાલે। હવે આમાં કઈ રીતના આપણે આ કસરત કરવાની છે, નોર્મલી તમારે નીચે જમીન ઉપર બેસીને જ કસરત કરવાની છે એટલે ગાદલા ઉપર બેસવાની આમાં બેસવાનું નથી। આમાં બંને પગને સીધા રાખવાના, પણ પહેલા કોઈ પણ એક પગ, જો તમને એક પગમાં દુખાવો છે, એક ગોઠણમાં દુખાવો હોય તો એક પગ વડે આ કસરત કરો, અને જો બંને ગોઠણ દુખતા હોય તો બંને પગ વડે। હવે આપણા ગોઠણની જે નીચેનો ભાગ છે ને ત્યાંથી ત્યાં એની નીચે એક્ઝેક્ટ આ રીતના તમારે પગ રાખવાનું છે, અને હવે તમારે પગને છે અહીંયાથી ઊંચો કરવાનો છે। કઈ રીતના? આ રીતે। ત્યારબાદ આંગળીઓ છે તમારા તરફ ખેંચવાની કોશિશ કરો અથવા સામેની તરફ ખેંચવાની કોશિશ કરો, આપણે બને તેટલું આગળની તરફ ખેંચીએ। ત્યારબાદ હવે એને ફરી નીચે મૂકી દો, અને તમે આ રીતના પણ કરી શકો, સૂતા સૂતા પણ આ કસરત થઈ શકે। ફરીથી પગને ઉપર કરો, નીચે કરો, થોડો ઉપર કરો, નીચે કરો, ઉપર કરો, થોડી વાર તમે એવું હોય તો તમારે થોડી વાર અહીંયા સ્ટે કરવો હોય તો તમે કરી શકો, થોડો એકાદ દસ દસ બાર સેકન્ડનો તમે સ્ટોપ કરી શકો, ફરી નીચે આવવાનું, ફરી ઉપર આવવાનું, ઉપર આવો એટલે બને તેટલું એકદમ સ્ટ્રેટ સીધો રહે પગ, એ રીતના કરવાનું છે। હવે બીજા પગ વડે પણ એ જ રીતના, સૌથી પહેલી કસરત છે, હવે બીજી કસરત પણ બતાવીશ। આ પગ વડે પણ તમારે આ રીતના કરવાનું છે, જેનાથી આનાથી શું થાય, ગોઠણ જે આપણા ઘૂંટી છે, ગોઠણ છે, ઘૂંટણ છે, એના ઉપર થોડો સ્ટ્રેન્થ આવશે, થોડો ભાર આવશે, અને એના જે સ્નાયુઓ છે આખા પગના એ થોડા ખેંચાશે, એના કારણે તમને તમારો જે દર્દ છે એમાં રિલીફ મળશે, તમને આરામ મળશે, લોહીની હેરફેર પણ વ્યવસ્થિત થઈ જશે। એટલે સૌથી પહેલા તમારે આ રીતના આ કસરત છે એ બંને સાઈડ મતલબ 50-50 વખત ઉપર નીચે કરવાનું છે। તમે પહેલા શરૂઆતમાં ન થાય તો કોઈ વાંધો નહીં, તમારે 20-30 વખત એ રીતના બંને પગે ઉપર નીચે કરવાનું। ત્યાર પછી પગના દુખાવા મટાડવા માટે એક બીજું એક શાનદાર તમને ટિપ્સ આપું છું, બતાવું છું કઈ રીતના તમારે આ એક કસરત કરવાની છે પગનો દુખાવો મટાડવા માટે। આના માટે તમારે એકદમ દિવાલની આ રીતના નજીક આવી જવાનું, અને બને તેટલું દિવાલની નજીક રહેવાની કોશિશ કરવાની, બંને પગને છે આ રીતે ઉપર ઉઠાવી લેવાના। આ આપણું જે અંતર છે એકદમ હાવ જરા પણ ન હોવું જોઈએ, અહીંયા દિવાલ અને આપણા હિપ્સ વચ્ચેનું અંતર બિલકુલ ન હોવું જોઈએ, અત્યારે થોડું રહે છે મારે, તમારે નથી રાખવાનું। હવે પગને બંને પગને આ રીતના ઉપર ઉઠાવી લેવાના છે, ત્યારબાદ એકદમ નિરાતે તમારે સુવાનું છે આ સ્થિતિમાં 10-20 મિનિટ માટે। આ કઈ કસરત છે? આ જે કસરત છે, આ જે યોગ કહેવાય છે, અને આ તમારા પગને એકદમ મજબૂત કરે છે। જે સ્ત્રીઓ આખો દિવસ ઊભીને કામ કરતા હોય, જેનું લોહી છે વ્યવસ્થિત પરિભ્રમણ ન કરી શકતું હોય, હેરફેર લોહીની ન થતી હોય, આ પગની અંદર છે તમને નસ ઉપર નસ ચડી જાય, નસમાં છે એ તમે કદાચ જોઈ શકો, ઘણી સ્ત્રીઓને છે નસ એકદમ દેખાવા માંડે છે, એના કારણે ગોથલીઓ ચડી જાય, અહીંયા તમને નસ ચડી જતી હોય એવું લાગે, તો એ તમામ તકલીફથી છુટકારો આપતું આ એક આસન તમારે રોજ કરવાનું છે। જમ્યા બાદ સાંજે 10 મિનિટ, જમ્યા બાદ એટલે જમ્યાના એકાદ કલાક પછી તમે સુવાનો ટાઈમ તમારો જ્યારે પણ હોય તે પહેલા તમારે 10-20 મિનિટ માટે, અને જો તમે લગાતાર આ છે એક મહિનો દિવસ કરશો તો તમે પછી 20-20 મિનિટથી વધારે પણ આને કરી શકો છો। આ તમારા માટે સૌથી ઉત્તમ યોગ છે, દરેક વ્યક્તિઓ માટે છે, દરેક એટલે સ્ત્રી પુરુષ બધા માટે। આનાથી પગનું જે લોહી હેરફેર છે એ વધી જાય છે, પગની મજબૂતાઈ વધે છે, પગની પાનીનો દુખાવો દૂર થાય છે, અને પગ એકદમ ખૂબ સુંદર એટલે કડક થઈ જાય છે। તમારા માટે બેસ્ટ છે આ બે યોગ, બે કસરત, પહેલી એક કસરત અને બીજો આ જે યોગ હતો એ। તો આટલું આજના માટે, વિડીયોને લાઈક કરો, શેર કરો, આભાર।